આદિવાસી પોતે મજૂરી કરીને એના વાલી એના બાળકને શહેરોની અંદર અને બીજી ખાનગી શાળાઓની અંદર ભણાવી રહ્યા છે. અને જ્યારે આજે આ નોકરી અને ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે આગળ આવી રહ્યો છે ત્યારે આવા જે ગેરકાયદેસર પ્રમાણ લેવાવાળા લોકો એમની જગ્યાઓ પચાવી પાડતા હોય ત્યારે આદિવાસી ચલાવે નહીં. મારું નામ નીલમબેન ચતુરભાઈ કિશોરી છે. હું જોબ પણ કરું છું અને સમાજ સેવિકા છું આદિવાસી સમાજની અંદર. અમારી માંગણી અત્યારે આરબીસી લડતની સામે છે કે જે ખોટા રબારી ભરવાડને ચારણ છે, ખોટા સર્ટિફિકેટ ઉપર નોકરી લઈને બેઠા છે, એમને અમારે હટાવવા છે અને અમારા સાચા આદિવાસી જે વિદ્યાર્થીઓ અત્યારની તારીખ મંદર છે એમને સાચો ન્યાય મળે અને એમને જગ્યા મળે. ઓગણીસો છપ્પનમાં જે ગીર બરડોને આલેચના નેસ વિસ્તારની અંદર જંગલની અંદર જંગલના નેસ વિસ્તારમાં કેટલાક રબારી ભરવાડ અને ચારણ કુટુંબો રહેતા હતા, એમને આદિવાસી જેવું જીવન જીવતા હોવાના કારણે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલી કે અત્યારે આ લોકોને આવી સ્થિતિમાં જીવે છે માટે એમને અનુસૂચિત જનજાતિના લાભો મળવા જોઈએ. તો આ જે રબારી ભરવાડ ચારણ નેસમાંથી પોતે સ્થળાંતરિત થઈને ગુજરાતના અન્ય વિસ્તારની અંદર જ્યારે આવ્યા અને જે પોતાનું સ્ટેટસ એમને ગુમાવ્યું એમને પણ અનુસૂચિત જનજાતિના લાભ લેવાના ચાલુ કર્યા અને એના કારણે આ સાચા આદિવાસીઓ માટે મુશ્કેલી સર્જાઈ. અને ત્યાં સુધી કે આજે પણ દેશમાં રહેતા રબારી ભરવાડ ચારણ જે અનુસૂચિત જનજાતિનો દરજ્જો ધરાવે છે એ પણ આનો એક ટકો પણ લાભ લઈ શકતા નથી. અને જે ખોટા જે લોકો આ અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર ધરાવે છે એ લોકો આજે સરકારી નોકરીઓ, ઉચ્ચ અભ્યાસ અને દરેક લાભ લઈ અને સાચા આદિવાસીને નુકસાન પહોંચાડી રહેલ છે. આદિવાસી પોતે મજૂરી કરીને એના વાલી એના બાળકને શહેરોની અંદર અને બીજી ખાનગી શાળાઓની અંદર ભણાવી રહ્યા છે. અને જ્યારે આજે આ નોકરી અને ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે આગળ આવી રહ્યો છે ત્યારે આવા જે ગેરકાયદેસર પ્રમાણ લેવાવાળા લોકો એમની જગ્યાઓ પચાવી પાડતા હોય ત્યારે આદિવાસી ચલાવે નહીં. ડિબેટ ચર્ચા પણ કરી છે વિધાનસભાની અંદર. જ્યારે આ બિલ એ લોકોને એ કરવામાં આવ્યું જ્યારે એની પર બિલ પર ચર્ચા થઈ આ ચારણ ભરવાડ રબારી પર અનામત પર કે આ પરિપત્રક જે ચારણ ભરવાડ રબારીના છે એ રદ થવા જોઈએ અને અસલ આદિવાસી તરીકે આદિવાસીનો જ એનો લાભ મળવો જોઈએ. અમારા દક્ષિણના ભાઈઓ અમારી ઉપર એવું ઇલિગેશન કરે છે કે બોગસ આદિવાસીઓ છે, બોગસ પ્રમાણપત્રો ધરાવે છે. એ બહુ દુઃખની વાત છે. અમારી માગણી એ છે કે અમને 17,551 પરિવાર છે એને જે આઈડેન્ટિફાય કર્યા છે એને આદિવાસીના દરજ્જામાં અમને પૂરેપૂરા હક અને અધિકાર, બંધારણીય હક અને અધિકાર મળવા જોઈએ. અને જ્યાં સુધી અમને એ નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. અત્યારે અમે ગાંધી ચિંધા માર્ગે આંદોલન કરીએ છીએ. આવતા દિવસમાં આખા ગુજરાતના માલધારીઓનું અમને સમર્થન છે કે જો આ તમારો પ્રશ્ન નહીં ઉકેલાય તો ગુજરાતની અંદર અમે રસ્તા રોકો આંદોલન કરશું, અમે જલદ કાર્યક્રમો આપશું અને અમારો ઉગ્ર વિરોધ સરકારની સામે અમે રજૂ કરવાના છીએ.